મહત્વના સમાચાર બનાસકાંઠાથી. વાવના માવસરી પોલીસની દબંગાઈ સામે આવી. ત્રણ પોલીસકર્મીઓએ જામીન થવા આવેલ યુવકને માર માર્યો હોવાના આક્ષેપ. પીડિત જામીન થવા ગયો હતો ત્યારે પોલીસે માર માર્યો હોવાના ગંભીર આક્ષેપ. તખતપુરા ગામના યુવકને ખોટી રીતે માર માર્યો હોવાના પરિવારે કર્યા આક્ષેપ. જામીન માટે પોલીસે પૈસાની માંગણી કરતા બબાલ થવાના આક્ષેપ. વાવથી દેવસિંહ રાજપૂતનો રિપોર્ટ. દુઃખ સાથે આજે હું પોલીસ સ્ટેશન સવારમાં 9:10 વાગે અહીં આવ્યો છું. જોડિયાળીના તખતપુરા ગામના પોપટભાઈ ગગાભાઈ રબારી, જે ભેંસોની લેવેચ કરે છે અને ઓંધ્રા બાજુના કોઈ વેપારી હતા, અને એ રાત્રે અહીં પોલીસે રોકાયા છે કે દારૂ પીધેલા છે અને દારૂનો મેડિકલ ટેસ્ટ કરાયો છે. એટલે સંબંધના નાતે બહારના હતા, એટલે પોપટભાઈને અમે બધા રાત્રે ભલામણ કરી હતી કે વેપારી છે ને એનું મેડિકલ થઈ ગયું, આપણે દારૂનો ટેસ્ટ કરો છો તો જામીનના ઉતારા કે લઈને આવો. એ પોપટભાઈ પોલીસ સ્ટેશન રાત્રે 11 વાગ્યે ઉતારા લઈને જામીન થવા માટે આવ્યા, અને એમણે જે પૈસાની માગણી કરી અને કંઈક બોલાચાલ થઈ છે, કોઈ આટલા કેસ થયો અને પૈસા આપી શકે, પરિસ્થિતિ વેપારી બહારના છે હું ન કહી શકું, તો આજે મીડિયા સમક્ષ બોલતા દુઃખ લાગે છે કે મારી નજર સામે મારા સમાજના આવા યુવાનોને પોલીસ બેરમીથી આતંકવાદીઓ પણ ના મારી શકે એ રીતે પોલીસ કોન્સ્ટેબલ વિહાભાઈ, રતનસિંહભાઈ, જોગાભાઈ અને ચોથા પોલીસ કોન્સ્ટેબલનું નામ, એ અંદર કસ્ટડીમાં પોપટ છોકરો છે જે લાગેલું છે, લોહી લોહણ હાલતમાં છે. એણે કીધું હું જોઈને કહી શકું, ત્રણ જણાના વિહાભાઈ, રતનસિંહભાઈ, જોગાભાઈના નામ આવડે, ચોથા કોન્સ્ટેબલનું નામ નથી. આ ચારેય જણાએ આખી રાત બેરહમીપૂર્વક, કે તો દુઃખ લાગે છે કે એવો તો શું ગુનો કર્યો કે જામીન થવા પોલીસ સ્ટેશન કોઈ ના આવી શકે, માત્ર પૈસાની લાલચમાં માનવતા મરી પરવારી. અને મારા એક આ વિસ્તારના દીકરા ઉપર પોલીસને પણ કીધું, પોલીસે કીધું કે વાત જતી કરો, કઈ રીતે જ આવી કરી છે કે મારા માણસો ઉપર જ્યારે આ રીતે કસ્ટડીમાં માર મારતા હોય, જામીન થવા આવેલ ઉપર રાત્રે, પછી એમને થયું કે આટલો મૂઠ માર માર્યો છે, હવે કઈ રીતે છોડી શકાય. એટલે એમણે 188 કરી કે માસ્ક પહેરવા નથી અડચણ. હવે પોલીસ સ્ટેશનમાં આવ્યો હોય રાત્રે 12 વાગે ત્યારે માસ્કનો કે 188નો કે પ્રશ્ન આવે છે, પરંતુ એમણે આવી હરકતો કરીને જ્યારે બેરહમીપૂર્વક માર માર્યો છે. કસ્ટડીમાં હું વારંવાર વિનંતી કરું છું કે લોહી લુહાણ હાલતમાં છોકરો પીડાઈ રહ્યો છે, એમને મેડિકલ માટે ડૉક્ટર માટે કીધું. મેં 108ને પણ ફોન કર્યો છે, રેકોર્ડિંગ છે, આપને રેકોર્ડિંગ રજૂ કરીશ. 108 એમ કે છે પોલીસ કે તો જ અમે આવી શકીએ. એટલે બે હાથ જોડીને મીડિયાના માધ્યમથી કહું છું કે મહેરબાની કરીને તાત્કાલિક આની દવા કરાવે, એસપી સાહેબને પણ વિનંતી કરું છું. નહીતર હમણાં પણ વિહાપી મારી સામે બોલ્યા કે કસ્ટડિયલ ડેથ થઈ જશે, શું ફેર તમે પાડી દેશો. મહેરબાની કરીને એસપી સાહેબને વિનંતી કરું છું કે અમારો છોકરો જો કસ્ટડીમાં મરી જશે તો તે તમામ જવાબદારી આ પોલીસ કોન્સ્ટેબલોની રહેશે. એટલે આપણા માધ્યમથી મીડિયાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારા વિસ્તારના લોકો ઉપર પોલીસ જ્યારે આવા જુલમો કરતી હોય, સહનની પણ હદ હોય, પોલીસ એ લોકોના મદદમાં હોય છે અને પોલીસ ઘણી બધી સારી પણ હોય છે, પણ જે આ ચાર કોન્સ્ટેબલોએ જે કૃત્ય કર્યું છે તે જોઈને મારું માથું શરમથી ઝૂકી જાય છે. એટલે આપ મીડિયાને વિનંતી કરું છું કે તાત્કાલિક આ છોકરાને દવા થાય અને કસ્ટડિયલ ડેથ ના થઈ જાય એ વિનંતી કરું કે જો દવા કરવામાં નહીં આવે તો એ છોકરાની કસ્ટડિયલ ડેથ થઈ જશે. અને હજુ વારંવાર વિહાભાઈ રતનસિંહભાઈ એ છોકરાને ટોર્ચર કરે છે અને મારવાના પ્રયત્ન કરી રહ્યા છે. અમારી નજર હવે અમને પણ એમ કીધું કે તમારી ઉપર ગુનો દાખલ કરી દઈશું, તમે 5-10 જણા કેમ ભેગા થઈને આવ્યા છો, શું અમારા માણસો ઉપર જ્યારે એવા જુલમો થતા હોય ત્યારે એક આગેવાન તરીકે અમારે પોલીસ સ્ટેશન પણ ના આવવું. એટલે આપ મીડિયાને વિનંતી કરું છું કે તાત્કાલિક ડૉક્ટરને કહી એસપી સાહેબને મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે સાહેબ મહેરબાની કરીને આની મેડિકલ ડૉક્ટર સારવાર અપાવો, નહીં તો આ બાળક મરી જશે અને એની જવાબદારી આ કોન્સ્ટેબલોની રહેશે કે દવા કરાવીને મહેરબાની કરીને એને હાલ પણ ના મારે એવી તો વિનંતી કરો, મહેરબાની કરો.